ભગવાન શ્રી સ્વામિનારાયણના ભક્તરત્નો ભાગ 8 પ્રકરણ 28 લીમલીના સગ્રામ ભગત. ભગવાન સ્વામિનારાયણે ગુજરાતમાં ચારે વર્ણના મનુષ્યોને પોતાના આશ્રિત કર્યા હતા, તેમાં લીમલીના સગ્રામ ભગત વાઘરી જ્ઞાતિના હતા. વેજી શિયાળ ગામનો પણ ઉલ્લેખ મળે છે. સદગુરુ મુક્તાનંદ સ્વામીએ તેમને સત્સંગ કરાવ્યો હતો. તેમના પત્ની પણ સગ્રામ કરતા સવાયા સત્સંગી હતા. તેમને સંતાનમાં કંઈ ન હતું. સત્સંગ થયા પૂર્વે સગ્રામનું જીવન પશુ જેવું હતું. તે જંગલમાંથી કૂતરા પકડીને રાજદરબારમાં વેચતો. પોતે બધી વાતે પૂરો હતો. તે માંસાહાર કરતો, પરંતુ જ્યારથી સત્સંગ સ્વીકાર્યો ત્યારથી ગાળ્યા વગરનું પાણી પણ ન પીએ એવો દ્રઢ નિયમ ધારી સત્સંગી થઈ ગયો. શ્રીહરિ પણ તેની ભક્તિને વશ થઈને લીમલી પધારતા ત્યારે તેમના કુબામાં જતા. એકવાર ભાવનગરના બાપુ વજેસિંહ ઠાકોરને કાને વાત આવી કે સ્વામિનારાયણ વાઘરીને વૈષ્ણવ કરે છે. તેની ચર્ચા થઈ ત્યારે બાપુ કહે, એવું હોય નહીં, વાઘરી તે વૈષ્ણવ થાય એ તો કોઈથી બને નહીં. પસાય તો કહે, બાપુઓ આપણા રાજ્યમાં છે. કયા ગામમાં? લીમલીમાં સગ્રામ વાઘરી છે તે એવો ધર્મ પાળે છે. ઠાકોર સાહેબ કહે, ક્યાં હશે, એને બોલાવો. કોઈકે કહ્યું, એ તો આજ અહીં આવ્યો છે. પછી સગ્રામને બોલાવી લાવ્યા. તે દરબારમાં ગયો. ધોબી જેવા ધોયેલ ધોળા લુગડા પહેરેલા ને કપાળમાં સરસ મજાના તિલક ચાંદલો શોભે. ઠાકોર તો તેને જોઈ રાજી થયા અને તેને ઠાકોરે ઢોલિયા પાસે બેસાડ્યો ને કહે, સગ્રામ, તું સ્વામિનારાયણીયો થયો છો? સગ્રામ કહે, હા બાપુ. ઠાકોર કહે, તને વાઘરીને વળી એ શું સૂજ્યું? તને કાંઈ સ્વામિનારાયણે પરચો દીધો? સગ્રામ કહે, હા બાપુ, પરચા વિના કોઈ માને છે? ઠાકોર કહે, તને શું પરચો દીધો તે તો કહે. સગ્રામ કહે, બાપુ, કહો તો હમણાંનો કહું ને કહો તો આગળનો કહું. ઠાકોર કહે, હમણાંનો કહે. સગ્રામ કહે, બાપુ, હું જાતે વાઘરી છું અને તમે 1800 પાદરના ધણી છો. તે તમને સાંભળે છે કે તમે કોઈ દિવસ વાઘરી સાથે વાતું કરી? અરે, તમારા નોકરના જોડા પડ્યા હોય ત્યાં અમને ઊભા રહેવા ન દે. તે તમે ઢોલિયા પાસે બેસાડીને મારી સાથે વાતું કરો છો તે હું સ્વામિનારાયણીયો થયો ત્યારે ને, એ જ મોટો પરચો. દરબાર કહે, એ તો સાચું, પણ સગ્રામ, લોકમાં એમ કહે છે કે સ્વામિનારાયણ ગધેડાની ગાય કરે છે, એ વાત સાચી? ક્યાંય ગધેડાને ગાય કરી? સગ્રામ કહે, સાહેબ, એક તો મને કહો જે અમે વાઘરી તે ચોરી છીનાળી દારૂ માંસ કરીએ ને ધર્મમાં તો કાંઈ સમજીએ નહીં એવા અમે ગધેડા જેવા, પણ સ્વામિનારાયણે નિયમ દીધા તે ચોરી છીનાળી દારૂ માંસ કાંઈ કરીએ નહીં, પાણી પણ ગાળીને પીએ, જૂ માકડને પણ મારીએ નહીં. વળી મારે છેડા વર્તમાન છે, પર સ્ત્રીને અડવું નહીં, નાતમાં ખાવું નહીં, દૂધ ગાળીને ખાવું, સવારમાં ઊઠીને નાહવું, પાઠ પૂજા કરવા. આમ અમે બ્રાહ્મણના જેવો ધર્મ પાળીએ છીએ તે સ્વામિનારાયણે ગધેડાની ગાય કરી કે નહીં? ઠાકોર કહે, માળો વાઘરી છે પણ ખરો ભક્ત છે. એમ કહી ઠાકોરે તેને શાબાશી આપી. સગ્રામના ધર્મપત્ની તો સગ્રામને પણ 4 આંગળ ચડે તેવા હતા. એકવાર મુક્તાનંદ સ્વામીની આજ્ઞા લઈ દુકાળનો સમય ગુજારવા સુરત તરફ સગ્રામ અને તેના પત્ની નીકળી પડ્યા. બંને પતિપત્ની ગુજરાત તરફ જતા હતા. રસ્તામાં એક જાન પસાર થયેલી, તેમાંથી કોઈકનો રૂપાનો તોડો પડી ગયો હતો. દુકાળની પરિસ્થિતિને કારણે બાઈ માણસનું મન લલચાશે એમ સમજી સગ્રામે તોડા પર ધૂળ વાળી. પાછળ આવતા તેમના પત્નીએ આ જોયું. આગળ એક ઝાડ નીચે વિસામો લેવા બેઠા ત્યારે સહેજે તેના પત્નીએ સગ્રામને પૂછ્યું, ત્યાં શું કરતા હતા? કંઈ નહીં. તો ધૂળ કેમ વાળી? સગ્રામ કહે, ત્યાં રૂપાનો તોડો પડ્યો હતો. મને એમ કે તારું મન આ દુકાળનો સમય છે એટલે તોડો લેવા રખે લલચાય. કારણ આપણે તો મહારાજની આજ્ઞા છે કે પડી વસ્તુ પણ કોઈની લેવી નહીં, એટલે મેં તોડા પર ધૂળ વાળી.
સગ્રામના પત્ની આ સાંભળીને બોલ્યા, લ્યો એમાં ધૂળ ઉપર ધૂળ શું વાળી, હું તો પારકી વસ્તુને ધૂળ જ ગણું છું. ભગવાન સ્વામિનારાયણે પારકી વસ્તુને પણ ધૂળ તુલ્ય માને એવા સંસ્કારો આવા શૂદ્રોમાં સિંચ્યા હતા. બ્રાહ્મણ નદીમાંથી ગાળ્યા વિના પાણી પીએ ને આ સગ્રામ જેવો વાઘરી બે ગળણે ગાળીને ભગવાનને ધરાવીને પાણી પીએ, આવું આમૂલ પરિવર્તન ભગવાન સ્વામિનારાયણ વિના બીજા કોઈ પણ ન કરી શકે. એકવાર શ્રીહરિ સગ્રામની ભક્તિ જોઈને ખેંચાયા અને રાતોરાત ગઢપુરથી માણકી ઘોડી ઉપર લીમલી પહોંચી ગયા. સગ્રામના કુબે જઈ ટૌકો કર્યો, સગ્રામ એ સગ્રામ. વાઘરી પતિપત્ની શ્રીહરિના સ્મરણમાં લીલા ચરિત્રોના ગાનમાં ખોવાઈ ગયા હતા. શ્રીહરિ હાથમાં ઘોડીની લગામ ઝાલીને એ કુબામાંથી આવતી આ બે ભક્તોના હૈયાની ફોરમ માણી રહ્યા. થોડીવાર પછી શ્રીહરિએ ફરી ટૌકો કર્યો, અહો આ તો આપણા મહારાજનો જ અવાજ છે. ઝટપટ સગ્રામે બારણું ખોલ્યું. શ્રીહરિએ બોકાની વાળી હતી, છતાં તેમનું રૂપ અછતું રહ્યું નહીં. ભલે પધાર્યા દીનાનાથ, ઠેઠ ગઢડેથી પધાર્યા પ્રભુ. શ્રીહરિએ પાંપણ પલકાવી હા ભણી. પતિ પત્નીના હૈયે આનંદનો પાર ન રહ્યો. શ્રીહરિ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ પોતાના તૂટ્યા ફૂટ્યા કુબામાં પધરામણી કરે એ તો આ વાઘરી ભક્તને કલ્પના જ ક્યાંથી હોય. એ તો ગાંડો ઘેલો થઈ નાચતો ગાવા લાગ્યો કે મારા કુબામાં હાથી પેઠો. શ્રીહરિએ કહ્યું, પ્રથમ આ માણકીને ક્યાંક સંતાડી દે. સગ્રામ થોડે દૂર વોકળીની ભેખડ પાસે માણકીને બાંધવા ગયો. સગ્રામના પત્નીએ શ્રીહરિને સાંગા માચી ઉપર ગાભાની ગોદડી પાથરી તેના ઉપર બેસાડ્યા. વાઘરી વાસ ગામથી છેટે હતો ને તેમાંય સગ્રામનો કુબો અલાયદો જ હતો, એટલે પોતે અહીં શાંતિથી રહી શકશે એમ નિશ્ચય કરીને શ્રીહરિએ નિરાંતનો દમ લીધો. સગ્રામના પત્નીને શ્રીહરિએ કહ્યું, અમને ભૂખ લાગી છે. અરે પ્રભુ, ઘડીવાર બેસો, ત્યાં પાણી ભરી આવું, એમ કહી તે ભોગાવો નદીમાં પાણી ભરવા ગઈ. ત્યાં બ્રાહ્મણ વીરડે બેડું લઈ પાણી ભરવા બેઠી. ગરણું માંડી છાલીએ વીરડો ઉલેચીને ઝટપટ પાણી ભરીને આવી. ચૂલો પેટાવ્યો, રીંગણા સમારી શાક વઘારી દીધું ને ઝટપટ બાજરાનો રોટલો તૈયાર કરી દીધો. બકરી રાખતા તે તાંસળી ભરીને દૂધ પણ દોહી લીધું. શ્રીહરિને અંતરના ભાવથી પતિ પત્ની જમાડવા લાગ્યા. શ્રીહરિ પણ રાત્રે એક અબૂધ વાઘરીના અંતરનો શુદ્ધ પ્રેમ જાણે આરોગી રહ્યા. શ્રીહરિ પાસે બંને ભક્તોએ મહિમાના કાલા ઘેલા ગાણા ગાયા. એમને એમ સવાર પડી ગયો. શ્રીહરિ કહે, સગ્રામ નક્કી બપોર સુધીમાં ગઢડેથી લોક શોધતું પગેરું કાઢતું આવશે. અરે મહારાજ, મહિનો આજ કુબામાં રાખું, તમારા નામની ગંધ પણ ન આવવા દઉં. ગઢડામાં ખબર પડી કે શ્રીહરિ રિસાઈને રાતોરાત ક્યાંક ચાલ્યા ગયા છે. બ્રહ્માનંદ સ્વામી મુક્તાનંદ સ્વામીએ મસલત કરી ચારે દિશામાં તપાસ કરવા નિર્ધાર્યું. સુરા સોમલા વગેરે દરબારોએ કહ્યું, તમે ત્રણેક સંતો બળદગાડીમાં લીમલી બાજુ જાઓ, અમે અહીં આટલામાં તપાસ કરીએ છીએ. ભાળ મળી જશે તો તમને પાછા બોલાવી લઈશું. બળદગાડાને પહોંચતા સવાર પડશે. અને સંતો ગાડામાં બેસીને નીકળ્યા. પહોર દિવસ ચડ્યો. સુરા ખાચર, સોમલા ખાચર, દાદા ખાચર વગેરે ઘોડીઓ પલાણીને આજુબાજુ તપાસ કરી આવ્યા. છેવટે પગેરું તપાસતા માલુમ પડ્યું કે માણકીના પગલાં લીમલીના માર્ગે જતા હતા. સૌ ખાચરોએ ઘોડા લીમલીના માર્ગે વહેતા કર્યા. સંતોનું ગાડું લીમલીના પાદરે પકડ્યું. સૌએ વિચાર્યું કે મહારાજ લીમલીમાં મૂળજી શેઠની મેળીએ પહોંચ્યા હશે ને રાત રહ્યા હશે, એટલે ત્યાં જઈને પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે મહારાજ અહીં તો આવ્યા નથી. આ બધો સંગ પાછળ આવશે જ એવું શ્રીહરિએ પૂર્વે જ વિચારી રાખ્યું હોય એકદમ સાવધ હતા. દરબારોને સંતો મૂળજી શેઠની ડેલીએ ગયા છે એવું સગ્રામે કહ્યું ત્યારે શ્રીહરિ કહે, એ હવે ખોળતા ખોળતા તારા કુબાને પણ નહીં છોડે, એટલે અમે છાનામાના બાજુના ગામમાં જતા રહીએ છીએ. માણકી ક્યાં છે? મહારાજ,
કાણોતરને મારગે જ માણકી બાંધી છે. જુઓ ત્યાં વોકળું ભેખડ દેખાય. પણ મહારાજ, આ કુબા સુધી એમને ન આવવા દઉં, ખબર જ નહીં પડે, આપ રહો. શ્રીહરિ ફક્ત હસ્યા. ઝટપટ મોજડી ધારણ કરી માણકીએ અસવાર થઈ કાણોતરને માર્ગે સંચર્યા. બરાબર એ જ વખતે મૂળજી શેઠની ડેલીએ દરબારોએ પૂછપરછ કરી, તેથી શેઠ શ્રીહરિને શોધવા મેળીએ ચડ્યા. ત્યાંથી સગરામનો કૂબો સ્પષ્ટ દેખાતો હતો. એ બાજુ મીંટ માડી જોયું તો કોઈ રાજવી જેવો લાગતો અસવાર માર્ગ પર ચડી રહ્યો છે. તે નક્કી શ્રીહરિ જ છે એમ નિશ્ચય કર્યો. ઝટપટ નીચે ઉતરી દરબારોને કહ્યું, કાણોતરને રસ્તે જાઓ. શ્રીહરિ તો માણકી માથે સવાર થઈ ભાગી છૂટ્યા હતા. એ જાય કરતા દરબારોએ ઘોડા દબડાવ્યા, પણ માણકીને કંઈ પહોંચાય. શ્રીહરિએ કાણોતર ગામની દક્ષણા દિકોરે ભરવાડવાસમાં માણકીને દાખલ કરી. વેજોને શાર્દુલ નામના બે સગા ભરવાડ ભાઈઓએ શ્રીહરિને ઓળખ્યા. શ્રીહરિએ ટૂંકમાં કહ્યું, ઝટપટ માણકીને ને અમને સંતાડી દો. શાર્દુલ માણકીને દૂરના નેસડે જઈને બાંધી આવ્યો ને પોતાના ઘરે શ્રીહરિને કોઠીમાં સંતાડી દીધા. પછી તો સુરા ખાચર અને બ્રહ્માનંદ સ્વામીએ શાર્દુલના ઘરેથી શ્રીહરિને શોધી કાઢ્યા. બ્રહ્માનંદ સ્વામીએ રાતલડી રોને રાતલડી એ કીર્તનમાં શ્રીહરિ સગરામને ત્યાં રાત રોકાયા હતા તેની નોંધ લઈ પંક્તિ બનાવી છે. જેને ઘેર રજની તમે જાગ્યા, કોણ હતી તેની જાતલડી? બ્રહ્માનંદ કહે સંશય થયો નહીં, ધન્ય છે તમારી છાતલડી. એકવાર સગરામ મૂળજી શેઠ સાથે શ્રીહરિના દર્શન કરવા જઈ રહ્યા હતા. વચ્ચે રસ્તામાં ભૂલા પડ્યા. જે બાજુ મૂળીના પરમારના બહારવટિયા રહેતા હતા તે બાજુ ચાલ્યા. તે વખતે ભક્તવત્સલ શ્રીહરિ ભરવાડનો વેશ લઈને આવ્યા અને કહ્યું, તમારે ક્યાં જવું છે? તે બંને કહે, કારિયાણી જવું છે. ભરવાડે કહ્યું, કારિયાણી તો આ બાજુ રહી ગયું, તમે માર્ગમાં ભૂલા પડ્યા છો. જે બાજુ પરમારના બહારવટિયા રહે છે તે બાજુ જઈ રહ્યા છો, માટે તમને લૂંટી લેશે. તેથી મારી સાથે ચાલો, હું તમને માર્ગ દેખાડું. મારી ગાયો પણ એ બાજુ ચરવા ગઈ છે, તેથી મારે પણ ત્યાં જવું છે. એમ કહીને લાકડી ખભે લઈને આગળ ચાલ્યો. તે પાણી દેખાડીને પાણી પાયું. વળી મૂળજીભાઈના પગમાં કાંટા વાગ્યા હતા તે કાઢી આપ્યા અને કારિયાણીની ભાગોળ સુધી સાથે આવીને એમ કહ્યું, આ કારિયાણી છે, તેમાં જાઓ અને હું મારી ગાયો પાસે જઈશ. એમ કહીને અદૃશ્ય થઈ ગયો. તે ખોળ્યો પણ જડ્યો નહીં. દર્શને ગયા ત્યારે શ્રીહરિએ તે બંનેને સામેથી કહ્યું, તમે રસ્તામાં ભૂલા પડીને જતા હતા, તે જો અમે ભરવાડનો વેશ લઈને ન આવ્યા હોત તો તમને બહારવટિયા લૂંટી લેત ને પકડીને લઈ જાત. આ સાંભળી તે બંને ગદગદ થઈ ગયા. એકવાર સગરામ કોઈ કામ પ્રસંગે શિયાણી ગયા. ત્યાં વિદ્વાન બ્રાહ્મણ શિવરામ ભટ્ટ રહેતા હતા. ગામ લોકોએ એક પારાયણ બેસાડ્યું હતું. શિવરામ ભટ્ટ વ્યાસપીઠ પર બેસીને કથા કરતા હતા. આ કથામાં સગરામ પણ દૂર બેઠા. શિવરામ ભટ્ટની નજર તેના ઉપર પડી. તેમને ખબર હતી કે આ વાઘરી સ્વામિનારાયણ થયો છે અને જ્ઞાની છે. શિવરામ ભટ્ટે સગરામને નજીક બોલાવી કહ્યું, સગરામ, આજે તો તારા જ્ઞાનનું પારખું કરવું છે. હું તને પ્રશ્ન પૂછું, તેનો જવાબ આપ, અથવા તું મને પ્રશ્ન પૂછ. સગરામ હાથ જોડી નમ્રતાથી કહે, ભટ્ટજી, તમે તો શાસ્ત્રના ભણેલા કહેવાઓ, હું તો અભણ છું, તે તમને શું પૂછું? મને તો કંઈ પ્રશ્ન આવડે નહીં, પણ એક અમસ્તુ પૂછવું છે કે આપણા પંડ્યમાં ઇન્દ્રિયો અંતઃકરણ ઘણું બધું છે, તેમાં એક ચિત્ત પણ છે, તે ચિત્તમાં જગત રહ્યું છે કે જગતમાં ચિત્ત રહ્યું છે? આ પ્રશ્ન સાંભળી ભટ્ટ ઊંડા ઉતરી ગયા. તત્કાળ તો પોથીના પાના ફેરવવા માંડ્યા, પણ કંઈ સૂઝ્યું નહીં, તેથી કહે, આ પ્રશ્ન માટે તો મારે સમય જોશે. સગરામ કહે, વાંધો નહીં, આવતીકાલે આપજો. શિવરામ ભટ્ટની ઊંઘ હરામ થઈ ગઈ. તે ઘરે ગયા, પત્નીને વાત કરી. માળો એક વાઘરી મારી લાજ લઈ ગયો, એક પ્રશ્ન પૂછ્યો છે તે બહુ અટપટો છે, એમ કહી પ્રશ્ન સંભળાવ્યો.
પત્ની કહે, એમાં શું? આ પ્રશ્નનો ઉત્તર તેના સ્વામિનારાયણ આપશે. તમે ગઢડા જાઓ અને પૂછી લો. ભટ્ટને આ વાત ગમી ગઈ. બીજે દિવસે કથાની પૂર્ણાહુતિ કરી કહ્યું, આ પ્રશ્નના ઉત્તર માટે મારે એક અઠવાડિયું જોઈશે. ગામ લોકો કહે, ભલે, અઠવાડિયા પછી આપણે કથા રાખીશું. સગરામ, તમે પણ અઠવાડિયા પછી આવજો. આમ સૌ વિખરાયા. ભટ્ટ ગઢડે ગયા. ત્યાં શ્રીહરિને આ પ્રશ્ન પૂછ્યો. શ્રીહરિએ કહ્યું, ચિત્તમાં જગત રહ્યું છે. એમ કહી શ્રીહરિએ તત્વોના લક્ષણ શાસ્ત્રની રીતે તેમને કહ્યા. ભટ્ટ તો રાજીના રેડ થતાં ઘરે આવ્યા. અઠવાડિયું વીતી ગયું હતું. સગરામ આવી ગયો હતો. ભટ્ટજીએ કથા વખતે સગરામને આ ઉત્તર સંભળાવ્યો. સગરામ કહે, ભટ્ટજી, સાચું કહેજો. આનો ઉત્તર અમારા ભગવાને અથવા તો અમારા કોઈ સાધુ પાસેથી તમે મેળવ્યો છે. આ ઉત્તર તમારો નથી. ભટ્ટજીએ આ વાત સ્વીકારી અને કહ્યું, ભગવાન સ્વામિનારાયણે આ ઉત્તર મને કર્યો છે. આ સાંભળી ગામ લોકોને વિદ્વાન બ્રાહ્મણ કરતાં અબુધ વાઘરીની મહત્તા વધુ સમજાણી. અભણ સગરામે પોતાને પ્રશ્નોત્તરમાં હરાવ્યા ત્યારથી પંડિત શિવરામને શ્રીહરિ પ્રત્યે સદભાવ થયો. આ જ શિવરામે એકવાર નદીએ વીરડાનું પાણી ગાળ્યા વગર પીધું હતું અને તે જ વખતે બાજુના વીરડે સગરામે પોતાનો લોટો વીંછળી તેના પર ગરણું મૂકી ગાળીને પાણી પીધું. આમ શિવરામ ભટ્ટે બ્રાહ્મણને શરમાવે તેવું સગરામનું પવિત્ર જીવન જોયું. આથી ગઢડે આવી તેણે દીક્ષા લઈ લીધી. શ્રીહરિએ તેમનું નામ અખંડાનંદ મુનિ પાડ્યું. આમ શ્રીહરિના આવા સગરામ જેવા સત્સંગી ભક્તો પણ પંડિતોને માત કરતા, પોતાના જીવન વર્તનથી ખેંચતા ને સત્સંગી ઉપરાંત સાધુ કરી દેતા.